जय हिंद विद्यार्थी मित्रों, हूँ छु हार्दिक सेखलिया। आईसीएस ना डिजिटल प्लेटफॉर्म में आप सबनों हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, तमने बधाने खबर छे कि आपणे गुजरातना जिल्लानी एक सीरीज चालू करेली छे। तो आ सीरीजनी अंदर विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे सोनानी मुहूर्त एवं सूरत विषे आपणे जाणवाना छीए। तो तमे आ वीडियो अंत सुधी निहाळशो एवी मने आशा छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे सूरत विषे जाणीए। तो सूरत जिल्लानी रचना क्यारे थई हती? 1 मे 1960 रोज सूरत जिल्लानी रचना थई हती। हवे सूरत जिल्लानी अंदर केटला तालुका आवेला छे? तो सूरत जिल्लानी अंदर 10 तालुका आवेला छे। अने सूरत जिल्लानुं वडुं मथक क्युं छे? सूरत पोते ज सूरत जिल्लानुं वडुं मथक छे। सूरतनी अंदर कया कया तालुका आवेला छे? तो ओलपाण, चोरियासी, कामरेज, सूरत, मांगरोळ, उमरपाड़ा, मांडवी, बारडोली, पलसाणा अने महुआ। तो सूरत जिल्लानी अंदर आ रीते सूरतमां 10 तालुका आवेला छे। આગળ આપણે જોઈશું કે સુરતના જે સુરત જિલ્લો છે એની અંદર જે 10 તાલુકા આવેલા છે એને કેવી રીતે યાદ રાખવા, એના માટેની હું ટ્રિક કહેવાનો છું। તો જોઈએ આગળ। હવે સુરત જિલ્લાની અંદર કેટલી કઈ કઈ નદીઓ પસાર થાય છે? તો સુરત જિલ્લાની અંદર તાપી અને કીમ નદી પસાર થાય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ તાપી નદી છે એ તાપી નદી ઉપર બે બંધ આવેલા છે। કયા કયા? તો સુરત જિલ્લાની અંદર એક બંધ આવેલો છે અને એક તાપી જિલ્લાની અંદર બંધ આવેલો છે। જો તાપી જિલ્લો છે એની અંદર જે બંધ આવેલો છે એ ઉકાઈ ડેમ આવેલો છે। પછી જે સુરત જિલ્લો છે એની અંદર જે બંધ આવેલો છે એનું નામ છે કાકરાપાર। હવે વિદ્યાર્થી મિત્રો, જે આ કાકરાપાર બંધ છે એની એમાં તાપ અણુવિદ્યુત મથક છે, બરોબર, પાવર પ્લાન્ટ માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કાકરાપાર બંધ પર। જ્યારે ઉકાઈ ડેમ છે અહીંયા હાઈડ્રો પાવર પ્લાન્ટ અને તાપ વિદ્યુત મથક, બરોબર, આ રીતે બંને ત્યાં ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ આવેલા છે। હવે જે તાપી નદી છે એ ગુજરાતની અંદર કયા સ્થળેથી પ્રવેશે છે? તો ગુજરાતની અંદર તાપી નદી એ હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે। હવે આ કેવી રીતે યાદ રાખવું? તો નર્મદા અને તાપી બંને ગુજરાતની અંદર પ્રવેશે છે, તો બંને નર્મદા છે હામ્ફેશ્વર નામના સ્થળેથી પ્રવેશે છે, જ્યારે તાપી એ હરણફાળ, તો તાપ હોય અહીંયા હરણ છે ભાગે, બરોબર, એટલે હરણફાળ। આ રીતે યાદ રાખશો તો તમને યાદ રહી જશે, તાપી નદી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતની અંદર પ્રવેશે છે, જ્યારે નર્મદા નદી છે એ હામ્ફેશ્વર નામના સ્થળેથી ગુજરાતની અંદર પ્રવેશે છે। તમને યાદ રહી ગયું? હવે જોઈએ, કીમ નદી પણ સુરત જિલ્લાની અંદર આવેલી છે। આગળ જોઈએ જિલ્લાની સરહદ, તો તમે જોઈ શકો છો કે સુરત જિલ્લો છે અહીંયા એના ગુજરાત કયા કયા જિલ્લાઓ સ્પર્શે છે? તો સુરત જિલ્લો છે એની ઉત્તરમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પ્રવેશે છે, જ્યારે પશ્ચિમની અંદર તાપી જિલ્લો પ્રવેશે છે, જ્યારે દક્ષિણની અંદર નવસારી જિલ્લો પ્રવેશે છે અને પશ્ચિમની અંદર અરબ સાગરને પ્રવેશે છે, બરોબર। હવે સુરત જિલ્લો એ ડાંગ સુરતને ડાંગ સાથે વેર છે, એટલે સુરત જિલ્લો એ ડાંગ સાથે સ્પર્શતો નથી, એ તમારે યાદ રાખવાનું છે। અને આ ઉપરાંત સુરત જિલ્લો એ વલસાડ સાથે પણ સ્પર્શતો નથી। તો સુરત સાથે કયા કયા જિલ્લા આવશે? તો ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી, અને જે પશ્ચિમ છે એની અંદર કયો? અરબ સાગર આવશે। નર્મદા ક્યાં આવશે? તો નર્મદા છે ઉત્તરમાં, તાપી તો તાપી છે એ પૂર્વમાં, નવસારી છે એ દક્ષિણમાં, ભરૂચ છે એ ઉત્તરમાં અને પશ્ચિમમાં અરબ સાગર આવશે। હવે સુરત જિલ્લાને જો સાક્ષરતા દરની વાત કરીએ તો સુરત જિલ્લાનો સાક્ષરતા દર કેટલો છે? 85.53, જે ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે એનો સૌથી વધુ જો સાક્ષરતા દર હોય તો સુરત જિલ્લાનો છે। હવે સુરત જિલ્લાના તાલુકા યાદ રાખવા માટેની ટ્રીક, સુરતનો પચ્ચો ઓલ કામમાં 12 ઉપર આ ટ્રીક છે। કેવી રીતે યાદ રાખવી? તો સમગ્ર ગુજરાતના જેટલા પણ સમગ્ર ગુજરાતીઓ છે એને ખબર છે કે સુરતનો લોચો બહુ પ્રખ્યાત ફેમસ છે, તો એના ઉપરથી યાદ રાખવાનું કે સુરતનો લોચો જે પ્રખ્યાત છે
એ લોચો ખાવામાં એક પચો હોય એ બહુ હોશિયાર હોય, બરોબર. લોચા ઉપરથી પચો, સુરતનો જે પચો છે, પચા નામનો એક વ્યક્તિ છે, એ લોચો ખાઈને શું ઓલ કામમાં બાર ઉપર થઈ જાય, બરોબર. એ રીતના યાદ રાખવાનું છે, સુરતનો લોચો, લોચો ઉપરથી પચો, અને પચો છે એ ઓલ કામમાં બાર ઉપર છે. તો સુરતનો પચો ઓલ કામમાં બાર ઉપર, બરોબર. જોઈએ એના ઉપરથી શું, ઉપરથી સુરત આવશે, પછી નો છે એનું કઈ નહીં આવે, પછી પ ઉપરથી છે પલસાણા, ચો ઉપરથી ચોર્યાસી, પછી ઓ ઓલ ઉપરથી ઓલપાડ, પછી કા ઉપરથી કામરેજ, મ ઉપરથી મહુવા, મા ઉપરથી માંડવી અને માંગરોળ, પછી બાર ઉપરથી બારડોલી, અને ઉપરથી ઉમરપાડા. તો આ રીતે જે સુરત જિલ્લાના જે 10 તાલુકા છે એ યાદ રાખવા માટેની ટ્રીક, સુરતનો પચો ઓલ કામમાં બાર ઉપર, સુ ઉપરથી સુરત, પ ઉપરથી પલસાણા, ચો ઉપરથી ચોર્યાસી, ઓલ કામમાં ઉપરથી ઓલપાડ, કા ઉપરથી કામરેજ, મ ઉપરથી મહુવા, મા ઉપરથી માંડવી અને માંગરોળ, બાર ઉપરથી બારડોલી, ઉપરથી ઉમરપાડા. તો આ રીતે સુરતના તાલુકા છે તમને યાદ રહી જશે. મારી તમને ગેરંટી છે કે તમે આ જો સૂત્ર છે એ 2-3 વાર રિવિઝન કરશો વારંવાર, તો તમને આ સૂત્ર યાદ રહી જશે, જેથી કરીને સુરતના કોઈ પણ તમને તાલુકા પૂછાશે તો તમને પરીક્ષાની અંદર આવડશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે આમાં એવા અમુક તાલુકા છે એ બીજા જિલ્લાની અંદર પણ આવેલા છે. તો કયા કયા? તો મહુવા તાલુકો છે એ બીજા કયા જિલ્લામાં આવેલો છે? તો મહુવા તાલુકો એ બીજા ભાવનગરની અંદર આવેલો છે. હવે માંડવી છે એ બીજા કયા જિલ્લાની અંદર આવેલું છે? તો કચ્છની અંદર આવેલું છે. અને માંગરોળ છે એ જૂનાગઢ, બરોબર. એટલે આ રીતે તમને ક્યારેક કન્ફ્યુઝન થઈ શકે કે કયા તાલુકાનું પૂછેલું છે. તો મહુવા છે ભાવનગરની પણ અંદર આવેલું છે અને સુરતની અંદર પણ આવેલું છે. માંડવી તાલુકો છે એ કચ્છની અંદર પણ આવેલો છે. અને માંગરોળ છે એ જૂનાગઢની અંદર અને સુરતની અંદર આવેલો છે. તો આ રીતે આપણે જોઈ લીધું કે બીજા કયા કયા તાલુકા છે એ બીજા જિલ્લાની અંદર પણ આવે છે. હજી એકવાર કહી દઉં, ટ્રીક સુરતનો પચો ઓલ કામમાં બાર ઉપર, લોચો ઉપરથી યાદ રાખવાનું છે. આગળ જોઈએ સુરત વિશે શું માહિતી છે. તો સુરતને સોનાની મુરત કહેવામાં આવે છે. આ ઉપરાંત મક્કાબારી કહેવાય છે, બાબુલ મક્કા કહેવાય છે, ડાયમંડ સિટી, ભારતનું ટોક્યો તરીકે પણ ઓળખાય છે. ડાયમંડ નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સુરતને ઓળખવામાં આવે છે. ભારતનું ટોક્યો તરીકે કોણ, કયું શહેર જાણીતું છે? તો સુરત જાણીતું છે. મક્કાબારી તરીકે કોણ, કયું શહેર ઓળખાતું હતું? તો સુરત ઓળખાતું હતું. સોનાની મુરત એવું સુરત, બરોબર. આગળ જોઈએ તો સુરત એ ભારતનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર છે. ભારતની અંદર સૌથી વધુ જો ઝડપથી વિકસતું શહેર હોય તો સુરત છે, સિટી છે. સુરત છે કઈ નદી કિનારે આવેલું છે? તો તાપી નદીના કિનારે આવેલું છે. તાપી નદી છે એનું બીજું નામ કયું છે? તો તાપીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તાપી નદી છે એનું બીજું નામ શું છે? સૂર્યપુત્રી. આગળ જોઈએ તો એશિયામાં સૌ પ્રથમ જે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ હતું એ સુરતમાં આવેલ છે. તો રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ તમે જોઈ શકો છો કે એ જે ફરતું હોય છે, બરોબર. તો એ અને ઊંચાઈ ઉપર આવેલું હોય છે. તો આવું એશિયાની અંદર જો સૌ પ્રથમ કોઈ રેસ્ટોરન્ટ હોય તો એ સુરતની અંદર રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ આવેલું છે. આગળ જોઈએ કે એશિયામાં માનવ સર્જિત યાન એટલે કે ઊનના દોરા જે છે એના માટેનું સૌથી મોટું બજાર ક્યાં આવેલું છે? તો સુરતની અંદર આવેલું છે. તો એશિયાની અંદર ઊનના દોરા માટેનું જે બજાર છે, માર્કેટ છે, એ સુરતની અંદર આવેલું છે. બીજું સુરતમાં શું છે? તો સુરતની અંદર જે ટેક્સટાઇલ માર્કેટ છે એશિયાભરમાં પ્રખ્યાત છે. તમને બધાને ખબર છે કે જે ટેક્સટાઇલ માર્કેટ છે એના માટે ગુજરાતની અંદર 2 સ્થળ જાણીતા છે, એક અમદાવાદ અને એક સુરત. તો એમાં સુરતની ટેક્સટાઇલ માર્કેટ છે એશિયાભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત જોઈએ કે સુરતની અંદર મુઘલ સમયમાં બનેલ મુઘલ સરાય જે ધર્મશાળા હતી એ કોણે બનાવી હતી? તો ઈસવીસન 1644માં ઇસાક બેગ, બરોબર, ઇસાક બેગ યઝદી, એનું ઉપનામ શું હતું? ઉર્ફે હકીકત ખાને બનાવેલ હતી. હવે આ જે ધર્મશાળા છે એ કયા અત્યારે એની અંદર શું છે? તો સુરત મ્યુનિસિપાલિટી છે એની અત્યારે ઓફિસ એમાં આવેલી છે.
तो जे मुगल समय में बनेली जे मुगल सराय धर्मशाला हती ए कोणे बनावी थी तो हकीकत खाने बनावी हती। एनी अंदर अत्यारे सूरत म्युनिसिपालिटी नी अत्यारे ऑफिस आवेली छे। आगळ जोईए तो 1540 मां ख्वाजा सफर सुलेमानी ए बंधावेलो चौक बजार मानो किलो छे ए सूरत नी अंदर आवेलो छे। आ उपरांत मलेक गोपी, बराबर मलेक गोपीए बंधावेल गोपी तलाव अहीं आवेलू छे अने जे आ गोपी तलाव छे त्यां गोपी कला उत्सवनुं आयोजन थाय छे। तो गोपी तलाव जे सूरतनी अंदर आवेलो छे कोणे बंधायो हतो तो मलेक गोपीए बनावेलू हतुं। आ उपरांत चोक बजारनो जे किल्लो छे ए ख्वाजा सफर सुलेमानीए बंधावेलो हतो। હવે વિદ્યાર્થી મિત્રો આગળનો આપણે અમરેલી જિલ્લો જોયો હતો એની અંદર પણ એક ગોપી તળાવ આવેલું છે। તો ગોપી તળાવ બીજા ક્યાં ક્યાં જગ્યાએ આવેલા છે? એક સુરતની અંદર અને એક અમરેલીની અંદર આવેલું છે। આગળ જોઈએ તો શિવાજીએ ઈસવીસન 1664માં અને ઈસવીસન 1770માં એમ બે વખત સુરતને લૂંટ્યું હતું। તો શિવાજી મહારાજ હતા એણે સુરતને લૂંટ્યું હતું। કઈ કઈ સાલમાં? તો ઈસવીસન 1664માં અને ઈસવીસન 1670 આવશે। 1670 એમ બે વખત સુરતને લૂંટ્યું હતું। હવે વિદ્યાર્થી મિત્રો હવે જે આ શિવાજી મહારાજ હતા એમણે જ્યારે સુરત લૂંટવા આવ્યા હતા ત્યારે કઈ ટેકરી પણ એને રાતવાસો કર્યો હતો? આપણે આગળના જિલ્લામાં વલસાડ જિલ્લામાં જોયું હતું કે એણે પારનેરાની ટેકરી ઉપર છે એમણે રાતવાસો કર્યો હતો। આગળ જોઈએ કે ઈસવીસન 1850માં એન્ડ્રોઝ નામનો જે અંગ્રેજ ન્યાયાધીશ હતો એમણે એન્ડ્રોઝ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી, બરોબર। તો એન્ડ્રોઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો એન્ડ્રોઝ લાઇબ્રેરી એ સુરતની અંદર આવેલી છે અને ક્લાસ 3ની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો સવાલ કે એન્ડ્રોઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો સુરતની અંદર આવેલી છે અને એન્ડ્રોઝ છે વ્યક્તિ છે એ કોણ હતું? તો એન્ડ્રોઝ વ્યક્તિ છે એ ન્યાયાધીશ હતો, અંગ્રેજ ન્યાયાધીશ, અને એમણે 1850માં સુરતની અંદર એન્ડ્રોઝ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી। તમે જોઈ શકો છો એન્ડ્રોઝ લાઇબ્રેરી ખૂબ જ જૂની અને હજી પણ સુરતની અંદર આવેલી છે। આગળ જોઈએ કે સુરતમાં અંગ્રેજોની સૌ પ્રથમ કોઠી સ્થાપી હતી ક્યારે? 1913માં। કોના સમયમાં? તો જહાંગીરના સમયમાં સ્થાપવામાં આવી હતી। તો સુરતની અંદર અંગ્રેજોએ કોઠી સ્થાપી હતી 1913માં અને જહાંગીરના સમયમાં 1613 આવશે। 1613માં જહાંગીરના સમયમાં સ્થાપવામાં આવી હતી। હવે વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સુરતની અંદર આવી હતી અને એનું પ્રથમ જહાજ છે એ હેક્ટર હતું અને તેનો કપ્તાન કોણ હતો? હોકિન્સ હતો। તો સુરતના સુરત બંદરે જે જહાજ આવ્યું હતું અંગ્રેજોનું એ કયું પેલું જહાજ હતું? તો એ હેક્ટર હતું અને એનો કપ્તાન કોણ હતો? તો હોકિન્સ હતો। આગળ જોઈએ તો સુરત શહેરમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે જ્યારે અમદાવાદ છે બીજા ક્રમે છે। તો સુરત શહેરે ગુજરાતની અંદર સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે જ્યારે અમદાવાદ છે બીજા ક્રમે છે। તો તમે જોઈ શકો છો કે સુરતની અંદર કેટલો બધો ઔદ્યોગિક વિકાસ થયો છે ટેક્સટાઇલનો અને ડાયમંડનો। આગળ જોઈએ તો હીરા ઉદ્યોગનું 90-95% ઉત્પાદન સુરતમાં થાય છે। તો સમગ્ર વિશ્વનો જે હીરા ઉદ્યોગ છે એમાં જો તમને 10 ડાયમંડ જો લેવામાં આવે તો એમ 10માંથી 9 ડાયમંડ છે એ સુરતની અંદર પોલિશ થયેલા હોય છે। આટલું બધું સુરતની અંદર હીરા ઉદ્યોગ વિકાસ પામ્યો છે। આથી સુરત શહેરને ભારતનું ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। ભારતનું ટોક્યો તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે? તમને પ્રશ્ન પૂછાય તો સુરત શહેરને ભારતનું ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે। સુરતને ભારતનું એન્ટવર્પ તરીકે પણ જાણીતું છે। તો ભારતનું એન્ટવર્પ તરીકે કયું શહેર જાણીતું છે? તો સુરત। આગળ જોઈએ ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ક્યાં છે? તો સુરતની અંદર છે। આથી સુરતને શું કહેવાય છે? બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે। તો બ્રિજ સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો સુરતને ઓળખવામાં આવે છે અને સૌથી વધુ ઓવરબ્રિજ છે એ સુરતની અંદર આવેલા છે। આ ઉપરાંત સુરતની અંદર ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર અને નહેરુ બાગ પણ સુરતમાં આવેલા છે।
बराबर, तमे चिंतामणि देरासर जोई शको छो अने नेहरू बाग पण सूरत मां आवेला छे। आगळ जोईए तो 1871 मां गुजरात नी अंदर सौ प्रथम जो प्रार्थना समाज नी स्थापना थई होय तो ए सूरत नी अंदर थई हती। आगळ जोईए तो गुजरात नी अंदर जाणीती जे सूरती भेसो छे ए सूरत नी छे। आ उपरांत आपणे आगळना जिल्लાઓમાં જોઈ લીધું કે જાફરાબાદી ભેસો પણ જાણીતી છે। જરીકામ માટે સુપ્રસિદ્ધ એવું સ્થળ કયું છે તો સુરત છે। પછી કમ્પ્યુટર ક્ષેત્રની અગ્રણી કંપની એવી માઇક્રોસોફ્ટે સુરતને સ્માર્ટ સિટી બનાવવા પસંદ કર્યું છે। તો જે માઇક્રોસોફ્ટ કંપની છે એ સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટેને પોતાની જે ટેકનોલોજી છે એનાથી સુરત સિટીને સ્માર્ટ સિટી કેવી રીતે બનાવવું એના માટેના પ્રયત્નો કરે છે। આગળ જોઈએ સુરતમાં દર વર્ષે મહાનગરપાલિકા એસએમસી છે એના દ્વારા ત્રિઅંકી સ્પર્ધાનું આયોજન થાય છે। પછી ગુજરાતમાં કાપડ વણાટનો ઉદ્યોગ વિકસ્યો છે જેમાં જરી અને કિનખાબ પ્રસિદ્ધ છે। તો જરી અને કિનખાબ માટે કયું શહેર જાણીતું છે તો સુરત શહેર જાણીતું છે। આગળ જોઈએ તો ભારતમાં સૌથી વધુ વિકાસ દર ધરાવતા શહેરોમાં સુરતનો સમાવેશ થાય છે જેમની જીડીપી 16.5% વિકાસ દરે આગળ વધે છે। તો ભારતની અંદર સૌથી વધુ વિકાસ દરની અંદર જો કોઈ શહેર આવતું હોય તો સુરત સિટી છે। અને આપણે આગળ જોયું કે ભારતની અંદર સૌથી વધુ જો વિકસતું શહેર હોય તો એ સુરત છે। જોઈએ આગળ તો ગુજરાત સુરતની અંદર કોંગ્રેસના બે અધિવેશન ભરાયા હતા બરોબર। તો 1907 એક સુરતની અંદર એક પહેલું અધિવેશન ભરાણું હતું અને જે બીજું અધિવેશન છે 1938 હરિપુરાની અંદર બીજું અધિવેશન ભરાણું હતું અને એ બીજું અધિવેશન છે એના અધ્યક્ષ કોણ હતા સુભાષચંદ્ર બોઝ। તો કોંગ્રેસના અધિવેશનો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે અને એમાં આપણા ગુજરાતની અંદર જેટલા પણ અધિવેશનો ભરાણા હોય એ આપણા માટે ખાસ કામના હોય છે। તો સુરતની અંદર બે અધિવેશન ભરાણા હતા, કયું કયું? 1907 સુરતની અંદર પ્રથમ અધિવેશન ભરાયું એટલે સુરતની અંદર પ્રથમ બરોબર। આ ઉપરાંત 1938 હરિપુરાની અંદર આ સુરત શહેરનું જે ગામ છે એની અંદર સુરતનું બીજું અધિવેશન ભરાણું હતું જેના અધ્યક્ષ કોણ હતા તો સુભાષચંદ્ર બોઝે એમના અધ્યક્ષ હતા। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1907 અને 1938। આગળ જોઈએ સુરત વિશે તો સુરતમાં મઢીની તુવેર દાળ, પછી સુરતની ખમણી અને ઘારી વખણાય છે। તો સુરતનું ખબર જ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ એ બધું તમે સાંભળતા જ આવતા હોય તો સુરત એ ખાવા પીવાની વસ્તુઓ ખૂબ પ્રખ્યાત છે। આ ઉપરાંત જોઈએ તાપી નદી ઉપર મકાઈ પુલ, વિવેકાનંદ બ્રિજ અને સરદાર બ્રિજ આવેલા છે। તમે જોઈ શકો છો આ સરદાર બ્રિજ છે એ તાપી નદી ઉપર આવેલો છે। આગળ જોઈએ સુરતનું બીજું શું શું મહત્વની ફેમસ વસ્તુ છે તો સુરતનો પોક, સુરતની ખમણી, સુરતનું ઊંધિયું, પછી ભૂસું અને લોચો એ સુરતની મહત્વની વાનગી છે અને સુરતીઓ આ બધી વસ્તુઓ ભરપેટ જમે છે। અને આપણે લોચા ઉપરથી જ આગળનો જે આપણો હતો એ તાલુકા યાદ રાખવા માટેની ટ્રીક એ તમને મેં કીધી હતી કે સુરતનો પોચો ઓલ કામમાં 12 ઉપર બરોબર, એ સુરતના લોચા ઉપરથી તમારે યાદ રાખવાનું છે। આગળ જોઈએ બીજું સુરત વિશે શું છે તો સુરતનું જે પીપરિયા ગામ છે એને સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળ્યો છે। તો સુરતનું કયું એવું ગામ છે જેને સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળ્યો છે? તો સુરતનું જે પીપરિયા ગામ છે એને સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળ્યો છે। આગળ જોઈએ કે સુરતમાં વિશ્વના સૌથી મોટો જે 66 લાખ સ્ક્વેર ફૂટનું ડાયમંડ બુર્સ બાંધકામ સ્માર્ટ સિટી અંતર્ગત ખજોદ ખાતે કરવામાં આવશે। તો સુરતની અંદર જે ખજોદ છે ત્યાં ડાયમંડ બુર્સ બનાવવામાં આવવાનું છે કારણ કે ડાયમંડ નગરી તરીકે કયું શહેર જાણીતું છે તો સુરત શહેરે ડાયમંડ નગરી તરીકે જાણીતું છે તો ત્યાં ડાયમંડ બુર્સ બનાવવામાં આવવાનું છે અને જે 66 લાખ સ્ક્વેર ફૂટનું છે અને હાલ તેનું બાંધકામ ચાલુ જ છે અને થોડાક વર્ષોની અંદર જ તે ચાલુ થઈ જવાનું છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સુરતે ભારતનો પ્રથમ એવો જિલ્લો બન્યો કે જ્યાંના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરોબર એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર
पीएससी 100% सूर्य ऊर्जा संचालित है। तो सूरत शहर ए केवू छे के रिन्यूएबल एनर्जी ना सेक्टर में पण आगल छे के सूरत जिला नी अंदर जेटला पण जे प्राथमिक हेल्थ सेंटर छे एनी ए सूर्य ऊर्जा संचालित छे। तो आ एक ऊर्जा क्षेत्र नी अंदर अने पर्यावरण माटे खूब ज सारी बाबत कहेवाय। जोई आगळ के सूरत जिला में तापी नदी ने उत्तरे सुवालीनी टेकरीओ आवेली छे। क्लास थ्री नी परीक्षा में वारंवार पूछातो प्रश्न के सुवालीनी टेकरीओ क्या जिला में आवेली छे, तो सूरत जिला नी अंदर आवेली छे। तमे जोई शको छो सुवालीनी टेकरीओ तापी नदी नी उत्तरे आवेली छे। बराबर, आगळ जोईए के बीजा सूरतना एवा कया स्थळो छे जे आपणी आवनारी परीक्षा छे एना माटे खूब उपयोगी छे। तो एक छे आत्मानंद फार्मसी, पछी छे चिंतामणि जैन मंदिर, पछी मुगली सराय, पछी चोटा बजार, अश्विनी कुमार घाट, भागल बजार, पछी होप पुल अने एमएसडीआ पार्क। बराबर, तो आटली बधी वस्तुओ छे ए सूरतनी अंदर आवेली छे। आ उपरांत सूरतनी अंदर बीजुं शुं आवेलुं छे, तो सूरतनी अंदर सरदार स्मृति भवन सूरतनी अंदर आवेलुं छे। एमएसडीआ पार्क तमे जोई शको छो। આ ઉપરાંત સુરતની અંદર સરથાણા પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે। બરોબર, તો સુરતની અંદર આટલી આટલી વસ્તુ આવેલી છે। ભાગળ બજાર ક્યાં આવેલી છે, તો સુરતમાં આવેલી છે। ચોટા બજાર ક્યાં છે, સુરતની અંદર છે। હોપ પુલ છે, ગુજરાતની અંદર ક્યાં શહેરમાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાય, તો સુરત શહેર આવશે એનો જવાબ। પછી સરથાણા પ્રાણી સંગ્રહાલય પૂછાય, તો પણ સુરત આવશે। અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એના વિશેના જેટલા સ્મારકો છે, એના જેટલા પણ મ્યુઝિયમો છે એમના, આ ઉપરાંત સરદાર સ્મૃતિ ભવન છે એના વિશે પૂછાતું હોય છે, તો સરદાર સ્મૃતિ ભવન ક્યાં આવેલું છે, તો સુરતની અંદર આવેલું છે। આગળ જોઈએ કે સુરતના કેટલા સાહિત્યકારો થઈ ગયા એના વિશે આપણે જોઈ લઈએ। તો સુરતના સાહિત્યકારોમાં નર્મદ, બરોબર, એના ઉપરથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ સુરતની અંદર આવેલી છે, એનું હેડક્વાર્ટર સુરત છે। આ ઉપરાંત રમણભાઈ નીલકંઠ એ પણ સુરતના જ છે। આ ઉપરાંત ચાંદા મામાના ઉપનામથી ઓળખાતા એવા ચંદ્રવદન મહેતા પણ સુરતના છે। જોઈએ પછી ગની દહીવાલા એ પણ સુરતના જ જન્મ છે એમનો। પછી ભગવતી કુમાર શર્મા, રણજીત રામ, વાવાભાઈ મહેતા, મહેપતરામ નીલકંઠ, ધનસુખલાલ મહેતા। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને આ આપણે વિડીયો લઉં છું, સાથે સાથે એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે રણજીત રામ વાવાભાઈ મહેતાએ ગુજરાતની એવી કઈ સંસ્થાની સ્થાપના કરી હતી એ તમારે મને કહેવાનું છે। રણજીત રામ વાવાભાઈ મહેતા। આગળ જોઈએ તો હવે બારડોલી વિશે આપણે જાણીએ કે સુરત જિલ્લાનું જ બારડોલી છે। બરોબર, બારડોલી તાલુકો શું છે, તો બારડોલીને સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। તો ગુજરાતની અંદર સત્યાગ્રહની ભૂમિ તરીકે કયું સ્થળ જાણીતું છે, તો બારડોલી છે। બારડોલીની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો। એમાં નાકરની લડત શરૂ થઈ હતી અને એની અંદર જ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું। બરોબર, તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એને સરદારનું બિરુદ ક્યારે આપવામાં આવ્યું હતું અને ક્યાં, તો 1928માં સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું। જોઈએ આગળ કે સરદારનું જે નિવાસ સ્થાન છે ત્યાં સરદાર સ્વરાજ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે। તો બારડોલીની અંદર સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે। આ ઉપરાંત સરદારની પ્રતિમા છે અને સરદાર સ્મારક પણ આવેલ છે। બરોબર, હવે બારડોલીની અંદર બીજું શું છે, તો બારડોલીની અંદર ઈસવીસન 1956માં ગુજરાતનું સૌ પ્રથમ અને એશિયાનું સૌથી મોટું સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે। તો સહકારી ધોરણે સમગ્ર એશિયાનું સૌથી મોટું કારખાનું અને ગુજરાતનું સૌ પ્રથમ જે એવું છે એ ક્યાં આવેલું છે, તો બારડોલીની અંદર આવેલું છે। અને બધાને ખબર જ છે કે સુરત જિલ્લો છે એ શેરડીના ઉત્પાદનમાં મોખરે છે। તો આ 1956માં સહકારી ધોરણે ખાંડનું કારખાનું ત્યાં આવેલું છે, સ્થપાયેલું। બરોબર, પછી 2016માં એકતાવનની સ્થાપના બારડોલીના મોતા ગામ ખાતે કરવામાં આવી છે। તો
આપણા જેટલા સંસ્કૃતિ વન છે, સાંસ્કૃતિક વનો છે, એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અને એમાં પણ જેટલા પણ આવનારા તાજેતરના વર્ષોમાં જેટલા સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું હોય એ આપણને પૂછાતા હોય છે. તો આની અંદર તો 2016માં એકતા વન છે એની સ્થાપના બારડોલીના મોતા ગામ ખાતે કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીં તમને એક પ્રશ્ન પૂછું છું કે 2020નું વર્ષ હતું એમાં જે સાંસ્કૃતિક વન છે એનું નિર્માણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું, એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. જોઈએ હવે આગળ કામરેજ. તો કામરેજની શું વિશેષતા છે? તો કામરેજ છે તાપી નદીના કિનારે આવ્યું છે, એની અંદર નારદજી અને બ્રહ્માજીની મૂર્તિવાળું પ્રાચીન મંદિર આવેલ છે. અને આ ક્લાસ 3ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે નારદજી અને બ્રહ્માજીની મૂર્તિવાળું જે પ્રાચીન મંદિર છે એ ક્યાં આવેલું છે? તો કામરેજમાં આવેલું છે. અને કામરેજનો કયો જિલ્લો આવશે? સુરત આવશે. આગળ જોઈએ હજીરા. હજીરા વિશે શું માહિતી છે? અને હમણાં જ તાજેતરમાં જ ઘોઘા હજીરા એ રોરો ફેરી સર્વિસ ચાલુ થઈ છે, એટલે હજીરા ખૂબ મહત્વનું છે આપણા માટે. તો હજીરાની અંદર પેટ્રો રસાયણ બંદર તરીકે વિકાસ પામેલું એક શહેર છે. તો પેટ્રોકેમિકલ્સ છે એના માટેનું એક બંદર કયું આપણું છે? તો હજીરા છે. એની અંદર ક્રિપ્કો, બરોબર. તો ક્રિપ્કોનું વારંવાર પૂછાતું નામ, ક્રિપ્કોનું પૂર્ણ નામ જણાવો. તો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. નું ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો હજીરાની અંદર આવેલું છે. ક્રિપ્કો જોઈ લે હજી એકવાર નામ, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એ ક્રિપ્કોનું પૂર્ણ નામ છે. ક્લાસ 3ની પરીક્ષામાં આવા જેટલા પણ જે શોર્ટ ફોર્મ છે એના પૂર્ણ નામ વારંવાર પૂછાતા હોય છે. જોઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને પૂછું છું, ક્રિપ્કોનું આપણે નામ જોઈ લીધું, હવે આના ઉપરથી તમારે ઇફકોનું નામ મને કહેવાનું છે. ઇફકોનું પૂરું નામ કયું છે? ઇફકોનું પૂર્ણ નામ શું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તમને કેટલું આવડે છે એ ખબર પડે કે ઇફકોનું પૂર્ણ નામ શું છે, બરોબર. અહીંયા જહાજવાડા અને ખાતર સંકુલ માટે હજીરા પ્રસિદ્ધ છે, બરોબર. તો હજીરા છે એ બંદર છે, પોર્ટ છે, અને ત્યાં જહાજવાડા અને પેટ્રોલ રસાયણનું જે બંદર છે આપણે જોયું. હવે ડુમસ, બરોબર. ડુમસ સુરતીઓ હોય અને પૂછો કે રવિવારે ક્યાં જાઓ છો, તો એ શું કે ડુમસના દરિયા કિનારે અમે ફરવા જઈએ છીએ. તો ડુમસ શું છે જોઈએ. તો ડુમસ ત્યાં તાપીનું સમુદ્ર સંગમ થાય છે. તો તાપી નદી છે એ કઈ જગ્યાએ મળે છે? તો સમુદ્ર એ ડુમસના દરિયા કિનારે. અને ડુમસ દરિયા કિનારો છે એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે, બરોબર. આ ડુમસ વિશે. તો તાપી નદીનું સમુદ્ર સંગમ કઈ જગ્યાએ થાય છે? તો ડુમસના દરિયા કિનારે તાપી નદીનું સમુદ્ર સંગમ થાય છે. આગળ જોઈએ પછી વ્યક્તિ વિશેષ. કે સુરત જિલ્લાના આપણે વ્યક્તિ વિશેષમાં પહેલા જોઈએ તો મહાદેવભાઈ દેસાઈ, બરોબર. ગાંધીજીના અંગત સચિવ એવા મહાદેવભાઈ દેસાઈ છે એનો જન્મ સુરતની અંદર સરસ ગામમાં થયો હતો અને ઈસવીસન 1892માં. તો મહાદેવભાઈ દેસાઈનો જન્મ સુરતના સરસ ગામમાં થયો હતો અને તેઓ ગાંધીજીના અંગત સચિવ હતા. ગાંધીજીને કેન્દ્રમાં રાખીને એને મહાદેવભાઈની ડાયરી ભાગ 1-7 લખેલી છે. તો જે સુરતના જે વ્યક્તિ વિશેષ છે એમાં પહેલા આપણે જોયું મહાદેવભાઈ દેસાઈ વિશે કે એઓ સરસ ગામના વતની હતા, ગાંધીજીના અંગત સચિવ હતા. વારંવાર પ્રશ્ન પૂછાય છે કે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ હતા. ગાંધીજીને કેન્દ્રમાં રાખીને એણે મહાદેવભાઈની ડાયરી ભાગ 1-7 લખેલા છે. બીજા કોણ છે વ્યક્તિ વિશેષમાં? તો જોઈએ ફરદુનજી મરઝબાન. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું નામ છે. શું એમનું છે? તો ઈસવીસન 1787માં સુરતમાં એનો જન્મ થયો હતો. શા માટે આપણે એમને જોઈએ છીએ? કારણ કે એમણે પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર એટલે કે સમાચાર પત્ર તેમજ પ્રથમ છાપખાનું શરૂ કર્યું હતું. હવે એણે પ્રથમ ગુજરાતી વર્તમાન ગુજરાતી ભાષાની અંદર વર્નાક્યુલર કહેવાય એને, વર્નાક્યુલર ન્યૂઝપેપર એ 1822માં મુંબઈ સમાચાર મુંબઈ ખાતેથી શરૂ કર્યું હતું. તો આપણો પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાય છે કે ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચાર પત્ર કયું છે?
तो मुंबई समाचार आवशे बराबर। क्यारे 1822 में चालू थयुं हतुं, कोणे कर्युं हतुं, तो फरदुनजी मर्जबाने कर्युं हतुं। फरदुनजी मर्जबान क्याना वतनी हता, तो सूरतना वतनी हता। तो आटला तमारा जेटला आईएमपी प्रश्न हता ए आपणे जोया। आ उपरांत एणे प्रथम छापखानुं पण शरू कर्युं हतुं बराबर। तो विद्यार्थी मित्रों हवे आपणे आगळ जोईए तो नर्मद विषय, कवि नर्मद बराबर। नर्मदनुं शहर एवुं सूरत बराबर। એનો જન્મ ક્યાં થયો હતો, તો સુરતની અંદર થયો હતો। એનું પૂરું નામ શું હતું, નર્મદા શંકર લાભ શંકર દવે। કવિ નર્મદનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે કવિ નર્મદનું પૂરું નામ શું છે, નર્મદા શંકર લાભ શંકર દવે। આગળ જોઈએ બીજી એના વિશે માહિતી, તો એનું ઉપનામ શું છે, સમય મૂર્તિ, અર્વાચીન અને ગદ્યનો પિતા, અર્વાચીનોમાં આદ્ય, અર્વાચીન યુગનો અરુણ, આટલા એના ઉપનામ છે। ગદ્યનો પિતા તરીકે કોણ જાણીતું છે, તો નર્મદ બરોબર। સમય મૂર્તિ તરીકે કોણ જાણીતું છે, તો નર્મદ। આગળ જોઈએ એની કૃતિઓ, તો સૌ પ્રથમ ગુજરાતી જે શબ્દકોશ હતો એ નર્મકોશ હતો બરોબર। સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ કયો, નર્મકોશ। સૌ પ્રથમ ગુજરાતી નિબંધ જો તમને પૂછાય તો શું, મંડળી મળવાથી થતા લાભ। સૌ પ્રથમ ગુજરાતી નિબંધ કયો હતો, મંડળી મળવાથી થતા લાભ, કોણે લખ્યો હતો, તો નર્મદે લખ્યો હતો। સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક દાંડીઓ કોણે લખ્યું હતું, તો નર્મદ બરોબર। સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત એ પણ નર્મદે લખી હતી। તો આટલું આટલું વસ્તુ જે નર્મદે લખી હતું, સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોશ, સૌ પ્રથમ ગુજરાતી નિબંધ મંડળી મળવાથી થતા લાભ, સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામી કેવું દાંડિયો, સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત બરોબર। મારી હકીકત એ કોની કૃતિ છે, નર્મદની। દાંડિયો પ્રકાશન, દાંડિયો સામયિક મેગેઝિન છે એ કોનું હતું, નર્મદનું હતું। મંડળી મળવાથી થતા લાભ નિબંધ કોણે લખ્યો હતો, નર્મદે, અને નર્મકોશ કોણે લખ્યો હતો, નર્મદે। તો આટલી માહિતી જે નર્મદ વિશે હતી એ આપણે જોઈ। આગળ જોઈએ અગત્યના તથ્યો, આગળ જોયું હતું આપણે કે સુરત જિલ્લામાં તાપી નદીનો જે ઉત્તરનો કિનારો છે સુવાલીની ટેકરી તરીકે જાણીતો છે। પછી સમગ્ર ગુજરાતમાં સુરત જિલ્લો જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે। સમગ્ર ગુજરાતની અંદર જો શેરડીનું ઉત્પાદન કોઈ જિલ્લો કરતું હોય તો એ સુરત જિલ્લો આવશે। આ ઉપરાંત જુવારનું ઉત્પાદન પણ સુરત જિલ્લામાં પ્રથમ સ્થાને છે। પછી સૌથી વધારે સાક્ષરતા દર 85.53 ધરાવતો જિલ્લો પણ સુરત છે। તો ગુજરાતની અંદર સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો તમને પૂછાય તો સુરત આવશે। પછી સૌથી ઓછું લિંગ પ્રમાણ બરોબર, 1787 લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત છે, અને સૌથી ઓછું લિંગ પ્રમાણ સુરત જિલ્લાની અંદર છે ગુજરાતની અંદર બરોબર। પછી સૌથી વધુ વસ્તી ગીચતા 1376 બરોબર, એ પણ 1 ચોરસ કિલોમીટર હોય, વસ્તી ગીચતા 1 ચોરસ કિલોમીટરની અંદર મપાય છે, તો 1376 ચોરસ પ્રતિ કિલોમીટર બરોબર, એ સૌથી વધુ વસ્તી ગીચતા ગુજરાતની અંદર સુરત જિલ્લાની છે। સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો પૂછાય તો સુરત આવશે। સૌથી વધારે સાક્ષરતા દર સુરત જિલ્લાનો કેટલો, 85.53 છે। આગળ જોઈએ બીજી માહિતી શું છે, લેડી કીકાબાઈ લાઇબ્રેરી ક્યાં આવેલી છે, લેડી કીકાબાઈ લાઇબ્રેરી ક્યાં આવેલી છે, સુરતની અંદર આવેલી છે। ચુનીલાલ ગાંધી લાઇબ્રેરી સુરતની અંદર, એન્ડ્રોઝ લાઇબ્રેરી આગળ પણ જોઈ લીધું બરોબર, એન્ડ્રોઝ લાઇબ્રેરી ક્યાં આવે છે સુરતની અંદર, નર્મદ લાઇબ્રેરી સુરતની અંદર, જૈન આનંદ પુસ્તકાલય પણ સુરતની અંદર આવેલું છે। ક્લાસ 3ની પરીક્ષામાં ગુજરાતની અંદર જેટલી પણ લાઇબ્રેરીઓ આવેલી છે એ વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે। આ ઉપરાંત જીપીએસસીની પરીક્ષામાં પણ લાઇબ્રેરીઓ પૂછાતી હોય છે, તો તમારે આ બધી યાદ રાખી લેવાની છે। અને વારંવાર પૂછાતી લાઇબ્રેરી એન્ડ્રોઝ લાઇબ્રેરી ક્યાં, સુરતમાં। આ ઉપરાંત જોઈએ કે સુરતની અંદર બીજી કઈ કઈ કોલેજ અને યુનિવર્સિટી જે ફેમસ છે, તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બરોબર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની અંદર આવેલી છે, જેને VNSGU બરોબર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત।
सरदार पटेल नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी SPNIT। SPNIT क्या आवेली छे सूरत ની અંદર જેનું પૂરું નામ શું થાશે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બરોબર આટલી સંગ્રહાલયમાં જોઈએ તો સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે સુરતમાં આવેલું છે ડેમ કાકરાપાર ડેમ તાપી નદી ઉપર બીજો તાપી નદી ઉપર કયો ડેમ આવેલો છે ઉકાઈ ડેમ આવેલો છે ઉકાઈ ડેમનો તાલુકો જો જિલ્લો પૂછવામાં આવે તો તાપી જિલ્લો આવશે અને કાકરાપાર અને ઉકાઈ ડેમ વિશે આપણે જ્યારે લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે જ મેં કીધું હતું કે કાકરાપાર ડેમ અને ઉકાઈ ડેમ વિશે બીજી શું તમારે માહિતી યાદ રાખવાની છે પછી સુરત જિલ્લાના કયા કયા ઉદ્યોગો જાણીતા છે તો ડાયમંડ ઉદ્યોગ એટલે ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે જરીકામ અને કાપડ ઉદ્યોગ બરોબર આટલા સુરત જિલ્લાના મુખ્ય ઉદ્યોગો છે પછી સુરત જિલ્લાના કયા કયા બંદર ફેમસ છે તો હજીરા બંદર એની માહિતી જોઈ મગદલા બંદર પણ સુરત જિલ્લામાં આવેલું છે અને ડુમસ બંદર પણ સુરત જિલ્લામાં આવેલું છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આટલી જેટલી પણ જે અગત્યની માહિતી સુરત જિલ્લા વિશે હતી એ આપણી મેળવી તમને આમાંથી કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મેં તમને લેક્ચર લેતી વખતે જેટલા પણ પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો જો તમને વિડીયો અમારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમારા સજેશન પણ તમે અમને કોમેન્ટની અંદર જણાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો બીજા આપણે જેટલા પણ જિલ્લાઓ મૂકેલા છે એના માટેની એના માટેનું પ્લેલિસ્ટ તમને કોમેન્ટ બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે બીજા અન્ય જિલ્લાઓ જે છે એના વિશે તમે માહિતી જોઈ શકો છો અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ICS મેન્ટર એમાં પણ તમે જોઈન થઈ શકો છો અને ત્યાં અમે અગત્યની માહિતી તેમજ જે લેક્ચર છે એની PDF મૂકીએ છીએ હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકને પ્રેસ કરી દેજો જેથી અમે કોઈ પણ નવો જિલ્લો તેમજ બીજા અગત્યના જે વિડીયો મૂકીએ છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તો વિદ્યાર્થી મિત્રો મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં એક નવા જિલ્લા સાથે જય હિન્દ જય ભારત